બાદમાં મેઘાણીનગરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક ભાર્ગવ રોડ ઉપર દુખા તત્વોએ અનેક વાહનોમાં કરી તોડફોડ, લોકોને માર મારી કરી દાદાગીરી. મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી. અમદાવાદના નરોડા વિસ્તારમાં ઓટો સેલ સર્વિસની દુકાનમાં ચોરી. દુકાનનું શટર તોડીને અંદર પ્રવેશ્યા તસ્કરો. દુકાનમાંથી 40,000 રોકડ રકમની ચોરી કરી તેઓ ફરાર થયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. ગાંધીનગરમાં ચોરીના 8 વાહનો સાથે એક શખ્સની કરી ધરપકડ. આરોપી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાંથી કરી હતી વાહનોની ચોરી. આ પહેલા પણ વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનો ખુલાસો. સુરતમાં બાતમીના આધારે પોલીસે કિશોર સહિત 3 રીઢા ચોરની કરી ધરપકડ. આ શખ્સો માત્ર ટીવી અને ફ્રીજની જ ચોરી કરતા હતા. પોલીસે 5 એલઈડી ટીવી અને 1 ફ્રીજ સહિત કુલ 1,00,000 નો મુદ્દામાલ કર્યો કબજે. મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ સાથી પોલીસકર્મી સામે નોંધાવી ફરિયાદ. પોલીસકર્મી અજય ઉપર ધમકી અને છેડતી કરી હોવાનો આરોપ. પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવી રહ્યો છે. ટ્રેનિંગ દરમિયાન બંને વચ્ચે થઈ હતી મુલાકાત. અમદાવાદમાં જગતપુર સ્થિત ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડી રાત્રે પીજી સ્ટુડન્ટનો આતંક. મધરાત્રે સેલિબ્રેશન કરતા વિદ્યાર્થીઓને અટકાવતા રહીશો સાથે કરી મારામારી. પોલીસે વિદ્યાર્થીઓ પાસે લખાવ્યું માફીનામું. નિર્મા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનો રહીશોનો આક્ષેપ. વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું કરોડોનું ઉઠમણું. સયાજીગંજની સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં ચાલતી હામરૂ નિધિ ફિનાન્સ કંપનીનું 12 કરોડનું ઉઠમણું. એજન્ટ મારફતે હજારો રોકાણકારો પાસેથી કંપનીએ રૂપિયા ઉઘરાવ્યા. આણંદના ગામડી ઓવરબ્રિજ પાસે દારૂ ભરેલી કારે પલટી મારી. કાર ચાલક સહિત 2 ઘાયલ. પોલીસે કારમાંથી 90,000નું દારૂ કબજે કર્યો. સુરતમાં સ્કૂલ રિક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. રિક્ષા બંધ પડી જતા વિદ્યાર્થીઓ રિક્ષાને મારી રહ્યા છે ધક્કા. ખાનગી શાળાની રિક્ષાનો આ વિડીયો નાનપુરા વિસ્તારનો હોવાનું અનુમાન. શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કાર દોડાવવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિડીયો છે મહુધા તાલુકાના ભૂમસ પ્રાથમિક શાળાનો. એક મહિલા પહેલા શિક્ષકે વિદ્યાર્થી પાસે કાર દોડાવી હતી. સુરતના લીંબાયત સંજયનગરમાં 4 મહિનાની બાળકીનું શંકાસ્પદ મોત. માતાએ બાળકીને ડેન્ગ્યુ અને મલેરિયાના ટીપા પીવડાવી સુવડાવ્યા બાદ બાળકી સવારે ઉઠી જ ન હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા બાળકીને મૃત જાહેર કરાઈ. પીએમ બાદ બાળકીના મોતનું કારણ આવશે બહાર. સુરતમાં કોરોનાનો શંકાસ્પદ કેસ, જેમાં ભાગેલો દર્દી હોસ્પિટલમાં આવવા માટે થયો રાજી. આરોગ્ય વિભાગની સમજાવટ બાદ દર્દી રિપોર્ટ માટે તૈયાર. કોરોના વાયરસને લઈને સુરત એરપોર્ટ ઉપર એલર્ટ. સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પેશિયલ ફોર્મ તૈયાર કર્યું. મુસાફરોને તાવ, ખાંસી, શરદી સહિતની કોઈ બીમારી હશે તો તરત જ મેડિકલ ઓફિસર કરશે તપાસ. અમદાવાદ સ્વાઇન ફ્લુ અને કોરોના વાયરસની શંકા સાથે સારવાર હેઠળ રખાયેલી મહિલાનો રિપોર્ટ સ્વાઇન ફ્લુનો નેગેટિવ આવ્યો છે. જોકે કોરોનાનો રિપોર્ટ 3 દિવસ બાદ આવશે. થાઇલેન્ડથી પરત આવ્યા બાદ મહિલાને હાઈગ્રેડ ફીવર તેમજ શરદી અને ન્યુમોનિયાની અસર હતી.